હવે પત્ની એક દિવસ એને કહે કે આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ, ચેકઅપ કરાવીએ. છે ને, ઓવરઓલ જનરલ બોડી ચેકઅપ 40-42 થયા, હવે કરવો જોઈએ તમારે. પેલો વળી ટાળે, આ આગ્રહ કરે, જાય બેઉ જણા ફિઝિશિયન પાસે, બ્લડ ટેસ્ટ લે, બધું રિપોર્ટ આવે એટલે ડૉક્ટર આમ કહે જોઈને, ભાઈ તમે છે ને સેક કસરતનું રાખો, કારણ કે જો ડાયાબિટીસ ધ્યાન નહીં રાખો તો હવે નેક્સ્ટ છે, બ્લડ પ્રેશર પાકું એ તો દેખાય છે, કોલેસ્ટ્રોલ ચાલવાથી અને ખોરાક કંટ્રોલ કરવાથી અટકે તો. એટલે તમારી જિંદગીમાં આ ત્રણ બાબતો તમારે સેજ જોવી પડશે સાહેબ. અને તમારી જોડે આવેલા તમારા આર્ટ્સ ગ્રેજ્યુએટ પત્ની એ એક જ ક્ષણમાં કે હું નહોતી કહેતી, જે ભણવામાં આ લોકોએ જીવનના આટલા વર્ષો ગાળ્યા, ડાક્ટર તરીકે આ નિર્ણય ઉપર આવવાની પાત્રતા કેળવતા, એ આ આર્ટ્સ ગ્રેજ્યુએટ કાચી મિનિટમાં કહે છે હું નહોતી કહેતી. અરે બેન, તું કહે છે એટલા માટે તે તો અહીં સુધી પહોંચાડ્યા છે, કર્યું છે. ત્યારે શરૂઆતમાં તું જ કહેતી હતી બે રોટલી વધારે ખાઓ, ઘી ચોપડીને ખાવી જોઈએ, શિયાળામાં ખજૂરમાં ઘી લગાડીને ખાઈએ, ઉનાળામાં કેરીના રસ પીએ, આમ કરી કેટલું બધું તે કર્યું છે. આ પ્રેઝન્ટેબલ બનાવવામાં જે કંઈ તારા તરફથી શક્ય છે યોગદાન તારું જ છે. એ પછી તો, કારણ કે તારે આ દોડાવવાનો હતો અશ્વને, એટલે તેને તૈયાર કર્યો છે. હવે તને આ બધી તકલીફ દેખાય છે, પણ કે ના, હવે ડૉક્ટર સાહેબે કીધું છે, હવે ચાલવું તો પડે, 40 મિનિટ તો રોજ ચાલવું જ પડે, ચાલે જ નહીં. આ ભાઈ પણ પાછો હા પાડે, હા હા ચાલશું ચાલશું, ઘેર આવે સોમવારે રહેવા દેવો, મંગળે નથી જવું, બુધે બેવડાય ને. પછી આ પાછી કે ના ના, આજે ગુરુવાર મોકલવા જ છે. પાછી બિચારી એમને રસ પડે એટલા માટે જઈ અને એક સારું ટ્રેક સૂટ લઈ આવે, દોરી વગરના બૂટ લાવે જેથી અમને વાંકા વળી નાખવાની બાંધવામાં તકલીફ ન પડે, અને મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલવાના હોય એવી સિચ્યુએશન જમે, આમ ટેબલ ઉપર લગાડેલો હોય સરસ રીતે ટ્રેક સૂટ, નીચે બૂટ, બધું રેડી, અને સવારના પેલી ચરણ ચાંપી મૂછ મરડી કરીને પતિને જગાડવાનો ટ્રાય કરે, પતિરાજ ઉઠે, એને ટ્રેક સૂટમાં ગમે તેમ સમાવે, કારણ કે એમના સાઇઝનો માહડ બિચારી લાવી હોય, આમાં બૂટમાં પગ નખાવે ને લગભગ ધક્કો મારીને મોકલે જાઓ ચાલવા. અને સાહેબ આ ભાઈ ચાલવા જાય બગીચામાં, બગીચાના દરવાજાથી પહેલો જે બાંકડો આવે ને એના ઉપર સમાધિ લગાવી દે, ને સાક્ષી ભાવથી જોયા કરે બધું. આમ એને કીધું હોય 40 મિનિટ એટલે થઈ જાય ત્યાં સુધી બેસી રહે બિચારો, 40 થાય પછી ઉઠીને જાય. ધીરે ધીરે એવો સમય આવે, એક પરિવર્તન આવે, કે આ ભાઈ રાતથી જ બૂટ પહેરીને સૂઈ જાય. હવે પત્નીની ચિંતા શરૂ થાય, કે આ એવા શું ઇન્સેન્ટિવ ભાળી ગયા, ક્યાં પેલા ધક્કા મારી મોકલતી હતી નહોતા જતા, ને અત્યારે રાતથી બૂટ પહેરે. પછી એ બિચારી સાડી નીચે બૂટ પહેરીને પાછળ પાછળ ધક્કો ખાય, એને જરૂર ન હોય તો 40 મિનિટ એને ચાલવું પડે અમને ચલાવવા માટે. આ એક દાંપત્યનું એવું મધુર ચિત્ર છે, અને હળવાશથી લ્યો તો બહુ આનંદ જ આવે એવું છે. હેતુ મારો બીજો કંઈ નથી, આજે બિચારી આટલું કરે છે એ એટલા જ માટે, એની ચિંતા એક જ છે કે તમારા બાએ મને સોંપ્યા ત્યારે કેવા હતા, આ પ્રેઝન્ટેબલ બનાવ્યા મેં, પીરસું હું જમી જાય કોક. એટલે જાગૃતિ સાથે એટલું એ ધ્યાન રાખે છે. પત્નીઓને ઈશ્વરે આ જે ડિફેન્સ મિકેનિઝમ મૂક્યું છે ને, તમે જો મોટાભાગના ટેલિફોનનો એ અનુભવ છે, આ તમે લઈને આ સાધન છે ને, આને ઝૂરવાની તકલીફ જ રહેવા નથી દીધી. આ તમારા હાથમાં હોય પહેલાં તો રાહ જોતા હતા, ઘરે ના જાઓ ત્યાં સુધી વાટ જોતા હતા, ઘણા તો બારને ઊભા રહેતા હતા. અસલ મમ્મીઓને બાને યાદ કરો તો આખો દિવસ કામ કર્યું હોય ઘરમાં, પણ સાંજે બાપા આવવાના હોય તો પાછા પોતે મોં બો ધોઈ, સરસ કંકુનો ચાંદલો કપાળમાં કરી, માથામાં વેણી નાખી અને બાર શાક કમાડની પાછળ આમ ઊભા રહીને જોવે. પછી દૂરથી દાદા આવે એટલે આમ હામાં ના દોડે, એ અંદર જતા રહે રસોડામાં, પણ દાદા આવીને બહાર બેસે એટલે પાછા પાણીનો પ્યાલો લઈને આપે. એક્સપ્રેશન ઓફ લવ વોઝ વેરી સિમ્પલ પણ બહુ ક્યુટ હતું. હવે એવું નથી, હવે તો એક્રોસ ધ ટેબલ હાથ લાંબા ટૂંકા કરીને વાત કરી શકાય છે. પણ આજે કંઈ નવી પદ્ધતિ આવી, પત્ની જે કંઈ રસ લઈને કરી શકે છે પતિને માટે, એમ પતિ પણ થોડુંક
પત્નીઓ પ્રત્યે થોડીક વિશેષ જાગરૂકતા કેળવી અને પોતાના દાંપત્યને પ્રસન્ન રાખવા માટે કરે તો કંઈ ખોટું નથી. કોઈ કોઈને બાંધી રાખવા માંગતું નથી. આ ફોનમાં મેં કીધું એટલા માટે કે આ ફોન લઈને નીકળનાર દરેકને ખબર છે કે ઘરનો ફોન વાગે જેવો ઘરથી, તો પહેલો તમે ફોન ઉપાડીને હેલો એટલું બોલો તો એ શું કહે છે? અમેરિકામાં આ જ કહેજો, ક્યાં છો? કોઈ એવું પૂછતું જ નથી કે કેમ છો. એને આપણે એમ કહીએ કે ભાઈ કે હમણાં ઘેરની અહીંથી હું ડીસા આવવા નીકળું તો એમ ડીસા જ આવું ને, પછી ક્યાં બીજે ઉતરી નહીં. પણ એને શ્રદ્ધા ન હોય, એ પૂછે ક્યાં છો. અને પુરુષો પણ એટલા તૈયાર થઈ ગયા હોય છે ને તરત જ એમ કે મંદિરમાં, એકદમ સેફેસ્ટ લેન્ડિંગ છે. એટલે એ પણ એટલી જ હોશિયાર હોય, એ તરત જ કંઈક તો ઘંટ વગાડો જો. દાંપત્ય અશ્રદ્ધાનું નામ નથી. દાંપત્ય એકબીજાની ચિંતામાંથી આવા પ્રશ્નો ઉભા કરતું હોય છે. તમે એકમેકને ઓળખી લો પછી મજા જ પડે. દાંપત્યને બહુ ભારે થઈને જીવવાનું હોતું જ નથી. દંપતિ એટલે દમન પામેલો પતિ, કે હસબન્ડ એટલે જેનું હસવાનું બંધ થઈ ગયું છે, એવું નથી. હળવાશથી જીવી શકાય, આનંદથી જીવી શકાય, એકમેકના સ્વભાવને સમજીને જીવી શકાય, તો અભિવ્યક્તિ પ્રેમની આપોઆપ સૌને મળશે. મેં તમારો ખાસો સમય લીધો છે, પણ મારા મનમાં દાંપત્યની પ્રસન્નતા એ દાદા દાદીથી શરૂ કરેલી વાતને દાદા દાદી ઉપર જ લાવીને હું મૂકીને પૂરી કરી શકું કે આપણે બધા હવે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ. અમારે અમે અમે જ્યાં સુધી અમે પરણ્યા ને પછી થોડા વર્ષો સુધી વેલેન્ટાઇન ડે એટલો પ્રચારમાં નહોતો. મને લાગે હમણાં થોડા વખતથી ખાસ્સો વધુ લોકપ્રિય થયો છે. અમદાવાદમાં તો ખૂબ એનો મહિમા થયો છે. હવે તો છોકરાઓ પણ આપણને પૂછે કે મમ્મી માટે કંઈ લીધું છે પપ્પા, વેલેન્ટાઇન ડે છે. હવે આપણે વેલેન્ટાઇન ડે યાદ ન આવતો હોય, હવે તો તારીખો લગ્નની યાદ નથી આવતી, વેલેન્ટાઇન ડે ક્યાંથી યાદ આવે? પણ એ પાછા એટલા હોશિયાર જ હોય કે પપ્પાએ નહીં જ લીધું હોય એટલે પાછા કંઈક ધીરે લઈને પોતે જે પોતાની બહેનપણીઓ માટે લાવતા હોય એવું એક આપણને આપી રાખે, કે આ બાપાને બી કામ લાગશે, કે આ કાલે મમ્મીને આપજો તમે. તો એ એ જે એક્સપ્રેશન છે, દાદા દાદીના વખતમાં આવું નહોતું. દાદા સવારના ઘરેથી નીકળે, મંદિરે દર્શન કરે, પાછા આવતી વખતે પેલી વાની દવા લેતા આવે, મલમ. બા ત્યાં સુધીમાં દાદાને આવતા જોઈએ શેરી નાકેથી, એટલે અંદર જઈને ચા બનાવે, સરસ મસાલાવાળી ગળી મધ જેવી ચા. બાપ દાદા આવે, બા ચાનો કપ ધરે, એ લઈને દાદા હિંચકે બેસે, બાને પેલું મલમ આપે. બા ઉંબર પર બેસી અને આમ ગોઠણ ઉપર ધીરે ધીરે મલમ આમ 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 ઘસતા હોય. બાપા ચાનો સબડકો તાણે. આ લોકો એકમેકને આઈ લવ યુ કહેતા નથી, પણ એ લોકો વેલેન્ટાઇન ડે નહીં વેલેન્ટાઇન વર્ષો જીવી જાય છે.